પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના તલાટી મંડળે આવેદન આપ્યું હતું, જેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા વારંવાર સરકારશ્રીને રજૂઆતો કરવા છતાં કોઈપણ સકારાત્મક નિર્ણય ન આવતો હોવાથી ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી દ્વારા રાજ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. તેનું નિરાકરણ ન આવવાથી આજે ચાણસ્મા તાલુકાના તમામ તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરી અને ફરજ બજાવી હતી. તેમજ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ સુનિલભાઈએ જણાવ્યું હતું કે તેમની બે રજૂઆતો, ગ્રેડ પે સુધારવા માટે અગાઉના પરિપત્રની શરતો નંબર એક, કે ગ્રેડ પે સુધારવા માટે અગાઉના પરિપત્રની શરત નંબર 4-5-6 કરવી, નંબર બે, 2006 બદલે 2004 ભરતી થયેલ તમામ તલાટી કમ મંત્રીને નોકરી ગણવા હુકમ થવા બાબત, નંબર ત્રણ, કે રેવન્યુ કામગીરીનો જોબ ચાર્ટ તૈયાર કરવા બાબત, નંબર 4, નવી ભરતી થયેલ તમામ તલાટી કમ મંત્રીને જૂની પેન્શન પદ્ધતિ દાખલ કરવાની બાબત, નંબર 5, વિસ્તરણ અધિકારીની જગ્યા તલાટી મંત્રીના પ્રમોશનથી જ ભરવી, જેથી પ્રમોશન જગ્યામાં વધારો થઈ શકે. આ કાર્યક્રમનું સંચાલન તલાટી રમેશભાઈ એમ પટેલે કર્યું હતું. ચાણસ્મા તાલુકાના તલાટી મંત્રીઓ તરફથી પટ્ટા પ્રશ્નો અંગે આવેદન પત્ર આજ આપવામાં આવેલ છે. નિલેશ પટેલનો રિપોર્ટ, ચાણસ્મા.